જીડીપીનો પ્રશ્ન મિત્રો પૂછવાનો, જીડીપીનું પૂરું નામ પૂછવાનું, જીડીપીનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો એ પણ યાદ રાખજો. પછી બીસીસીઆઈ ક્રિકેટ કંટ્રોલ સાથે સંકળાયેલી સંસ્થા, તો બીસીસીઆઈ નું પૂરું નામ પૂછવાનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. પછી મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની પીચ ની લંબાઈ કેટલી હોય છે? મિત્રો આપણે સામાન્ય રીતે આપણે જયારે ક્રિકેટ રમતા ત્યારે આપણે 22 ડગલા માપતા, તો મિત્રો 22 યાર્ડ. ના ક્રિકેટ વર્લ્ડ કપ માં ભારતે ફાઇનલમાં કઈ ટીમ ને હરાવી? મિત્રો યાદ રાખજો, વેસ્ટ ઇન્ડિઝ. મિત્રો પ્રશ્ન પૂછાય કે ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો ત્યારે એના કપ્તાન કોણ હતા? યાદ રાખજો મિત્રો, કપિલ દેવ. અને કપિલ દેવ ને પ્રશ્ન હાઈકોર્ટમાં પણ પૂછાયો 2012-13 માં કે હરિયાણા હરિકેન તરીકે કોણ જાણીતું? મિત્રો યાદ રાખજો, કપિલ દેવ છે હરિયાણા ના હતા એટલે હરિયાણા હરિકેન તરીકે જાણીતા છે. પછીનો પ્રશ્ન, 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે, આઈપીસી કઈ મુજબ? મિત્રો યાદ રાખજો, લૂંટ, લૂંટનો ગુનો બને છે. પછીનો પ્રશ્ન, મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો, આઈપીસી ની કઈ કલમ મુજબ એનો ગુનો કર્યો? મિત્રો આઈપીસી 279, મિત્રો યાદ રાખજો. ભારતની રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ, મિત્રો આમાં કન્ફ્યુઝન વાળા ઘણા બધા મિત્રો પૂછે છે, 2/3 જવાબ છે આન્સર કીમાં મૂકેલો છે. તો મિત્રો ઘણા બધા એવું પણ કહે છે કે 3/2 આવે. મિત્રો અહીંયા લંબાઈ પહોળાઈ પૂછી છે, તો આ પણ એક અગત્યનો પ્રશ્ન બને છે. પછીનો પ્રશ્ન, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? મિત્રો યાદ રાખજો, ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરી છે અને રાજ્યસભાના એ સભાપતિ પણ કહેવાય ઉપરાષ્ટ્રપતિ. તો મિત્રો આ ઉપરાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે. મિત્રો યાદ રાખજો, કટોકટી દરમિયાન કયો બંધારણની સુધારો થયો? મિત્રો યાદ રાખજો, જેને મિની બંધારણ કહેવામાં આવે છે, 42મો સુધારો. આપણે એક અગત્યનો પ્રશ્ન બને કે નીચેમાંથી કયો સુધારો મિની સુધારો કહેવાય? મિની બંધારણ કહેવાય, મિની બંધારણ યાદ રાખજો મિત્રો, 42મો યાદ રાખજો. પછીનો પ્રશ્ન, કયા બંધારણની સુધારાથી મતદાન કરવાની ઉંમર 21-18 કરવામાં આવી? તો મિત્રો યાદ રાખજો, 61મો. પણ મિત્રો ભાવનગરમાં સિનિયર ક્લાર્કમાં લેવાયેલી એક્ઝામ જે છે એમાં પ્રશ્ન પૂછાણો કે 21-18 વર્ષ કયા વર્ષ? તો યાદ રાખજો, 1989. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આપણે એક અગત્યની બાબત બને છે. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? મિત્રો 2015 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બેડમિન્ટન. બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, જે દીપિકા પાદુકોણના પપ્પા છે એના ફાધર છે, યાદ રાખજો. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ આશરે કેટલા કિલોમીટર અંતર છે? મિત્રો બહુ સિમ્પલ જવાબ છે, સરળ રીતે યાદ રહી જાય, 3000 કિલોમીટર. તો એટલું બધું દૂર નથી એવો અંદાજ લગાવી શકાય, 2000 પણ નથી અને 500 તો હાવ નજીક પણ નથી. તો મિત્રો 1000 જવાબ છે ને સાચો છે, 1000 કિલોમીટર છે એ લાગુ પડે. એ પછી માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? 37.5 ડિગ્રી સેલ્સિયસ, એ પણ યાદ રાખજો. માઇક્રોસોફ્ટ કોર્પોરેશન નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન. આપણે યાદ રાખજો, જ્યારે ભારતે 1947 માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? મિત્રો 1/1/2017 પીએસઆઈ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો, એ ફરીથી પોલીસ કોન્સ્ટેબલ માં પૂછાણો. યાદ રાખજો, ક્લાઇમેન એટલી. ફરીથી મિત્રો પૂછાણો પ્રશ્ન પીએસઆઈ માં પૂછાણો. સીઆરપીસી ની 107 સેના વિશે છે? મિત્રો યાદ રાખજો, સુલે જાળવવા માટે, શાંતિ જાળવવા માટે.
પછીનો પ્રશ્ન, સીએલપીસી ની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય? કલમ 154. મિત્રો ફરીથી હું તમને ધ્યાન દોરું છું કે પૂછાઈ ગયેલો પ્રશ્ન જીપીએસસી 2014 માં એફઆઈઆર નું પૂરું નામ, એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, યાદ રાખજો મિત્રો. સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસ ને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા છે? કલમ નંબર 41. સીઆરપીસી ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા છે? કલમ નંબર 43. ભારતીય પુરાવા અધિનિયમ નું કયું પ્રકરણ મૌખિક પુરાવા રૂપે છે? મૌખિક છે મિત્રો, પ્રકરણ નંબર 4. ભારતીય પુરાવા અધિનિયમ નું કયું પ્રકરણ સાક્ષી વિશે છે? જો મેં સાક્ષી ની વાત કરી છે મિત્રો, તો ખાસ ક્લાસમાં વાત કરી હતી, પ્રકરણ 9 ખાસ યાદ રાખજો. અહીંયા સાક્ષી ની વાત છે. આઈપીસી નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનામાં લગતું છે? પ્રકરણ 9A. ચૂંટણી લક્ષી ની વાત કરી છે, ચૂંટણી હોય કોઈ ગુનો થાય તો એ પ્રકરણ 9A માં દર્શાવેલું છે. આઈપીસી ની છેલ્લી કલમ મિત્રો ખાસ કીધું હતું, વારે વારે કીધું હતું કે છેલ્લી કલમ મિત્રો પૂછાશે, તો આઈપીસી ની છેલ્લી કલમ છે એ ગુના કરવાની અથવા ગુના કરવાની કોશિશ સંબંધિત છે. કોઈ ગુનાની કોશિશ કરે તો એની માટેની આઈપીસી ની છેલ્લી કલમ છે. આઈપીસી બાબતે નીચે કયું વિધાન સાચું નથી, નથી પૂછ્યું છે મિત્રો? પ્રકરણ 18 શરીર સંબંધિત નથી. બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં થયો મિત્રો, ખાસ યાદ રાખજો કે આ વર્ષે બીનો યાદ રાખજો 2012. મિત્રો પછીનો પ્રશ્ન, સુરેશ એક મોબાઈલ ફોન ની ચોરી કરે છે, આઈપીસી કલમ મુજબ તેને કયો ગુનો કર્યો કહેવાય? કલમ નંબર 379. મોહન શ્યામ ને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, શ્યામ બચી જાય છે, આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કર્યો? મિત્રો ખાસ કીધું હતું, ક્લાસના તમામ સ્ટુડન્ટોને વાત કરી હતી કે ગઈ પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામ માં 302 નંબર નો ગુનો કલમ પૂછાણી છે, જે ખૂનની કલમ છે. આ વખતે કઈ કલમ લાગુ પડે? જાન લેવાની કલમ. અને મિત્રો એ પણ યાદ રાખજો કે આ 307 ની કલમમાં જામીન મળતા નથી, કારણ કે જો જામીન મળે તો ફરીથી હુમલો થવાની કોશિશ થાય. આ પણ મિત્રો યાદ રાખજો. મીના પોલીસમાં તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક સતામણીની ફરિયાદ, કલમ નંબર 498. એ ગુજરાતનો દરિયા કિનારો મિત્રો પૂછાણો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. પણ મિત્રો યાદ રાખજો પછીની એક્ઝામમાં કેટલા માઇલ એવો પૂછે તો 990 માઇલ પૂછશે, ખાસ યાદ રાખજો. ગુજરાતના સમય ટાઈમ ઝોન, ટાઈમ ઝોન એટલે આપણને ખબર છે મિત્રો આંતરરાષ્ટ્રીય ડેડલાઇન. તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે ભારતનો સમયનો તફાવત, તો આઈએસટી 5 કલાક ને 30 મિનિટ આગળ છે ભારતનો સમય. માં ગુજરાત પણ અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, ગુજરાતનો સમય 5 કલાક ને 30 મિનિટ આગળ છે, આ યાદ રાખજો. નવમા ધોરણમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઔરંગઝેબ નું જન્મસ્થળ મિત્રો ખાસ યાદ રાખજો, વારે વારે પ્રશ્ન પૂછાય છે, દાહોદ નો પ્રશ્ન તો હોય જ છે. પીએમ માં ગોળ ગજાડા નો મેળો પૂછાણો 15-10-2017, તો આ વખતે ઔરંગઝેબ નો જન્મ ફરીથી પ્રશ્ન પૂછાણો દાહોદ. દોહદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો દાહોદ. ઔરંગઝેબ નો જ્યાં જન્મ છે એ દાહોદ.
1919માં કયો ડેમ તૂટ્યો હતો? ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના મિત્રો, વારે વારે કીધું તું ને ફરીથી આગળ પણ પ્રશ્ન આવી ગયો, મોરબી મચ્છુ ડેમ. પણ મિત્રો મચ્છુ ડેમ ખરો, પણ મચ્છુ ડેમ એક પણ છે બે પણ છે, ડેમ કયો તૂટ્યો એવો પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. મચ્છુ ડેમ બે, બીજા નંબર નો ડેમ તૂટ્યો ત્યારે સરકાર કોની હતી? બાબુભાઈ જશાભાઈ પટેલ ની સરકાર હતી, જે બિન કોંગ્રેસની સરકાર કહી શકાય, જનતા પક્ષ કહી શકાય. ગાંધીનગર થી સચિવાલય સીધું મોરબી ખસેડવામાં આવ્યું, તમામ કર્મચારીના જોબ ક્યાં? મોરબીમાં. તો 1979 મચ્છુ ડેમ બે તૂટ્યો હતો. આ પણ પૂછીને યાદ રાખજો. કાકરા પર શું છે મિત્રો? ઓટોમેટિક પાવર સ્ટેશન, એશિયાનું હોંગકોંગ પછીનું બીજા નંબરનું અને ભારતનું સૌથી મોટું એટમિક પાવર સ્ટેશન કહી શકાય. ગુજરાતનું એકમાત્ર છે મિત્રો, અને ભારતનું સૌથી મોટું અને એશિયામાં હોંગકોંગ પછી બીજા નંબરનું એટમિક પાવર સ્ટેશન. આમાં પણ મિત્રો ઘણા થર્મલ પાવર સ્ટેશન કહીશ, તો આમાં પણ એવું બની શકે કે બે જવાબ સાચા થઈ શકે. અમૂલ, મિત્રો યાદ રાખજો, અમૂલ નામ ક્યારે પડ્યું એવો પણ પ્રશ્ન પૂછી શકે. 1946માં ખેડા દૂધ ઉત્પાદક સંઘ મંડળી તરીકે બનેલી ડેરી 1955માં અમૂલ નામ મળ્યું, અને ખાસ યાદ રાખજો 1966માં એમને વિશ્વ બેંકે લોન આપી. તો અમૂલ નું પૂરું નામ શું? ખાસ વાત કરી હતી મારા ડેરી ઉદ્યોગના લેક્ચર્સમાં, તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, યુનાઇટેડ નહીં મિત્રો, યુનિયન. આ પણ એક યાદ રાખજો. સરસ્વતી ચંદ્ર, મિત્રો ખબર હતી કે ગુજરાતી સિલેબસમાં નથી, પણ છતાં મેં વાત કરી હતી કે ગુજરાતીના એક કે બે માર્કનો મિત્રો પ્રશ્ન પૂછશે, અને મેં ખાસ મારા સ્ટુડન્ટને કીધું હતું કે સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં છે? મિત્રો ચાર ભાગમાં છે, તો એના વ્યક્તિ પૂછાણા છે ગોવર્ધન રામ ત્રિપાઠી. આપણે પ્રશ્ન બને છે 12 જ્યોતિર્લિંગમાં પૈકી ગુજરાતનું સૌ જ્યોતિર્લિંગ કયું આવે? તો સોમનાથ. સોમનાથ મિત્રો યાદ રાખજો, સોમનાથ જ્યાં ગુજરાતનું સૌથી નાના નાનું વન એટલે કે હરિયર વન છે, સૌરાષ્ટ્રનું પ્રથમ વન હરિયર વન સોમનાથમાં, ગુજરાતનું સૌથી નાનું વન હરિયર વન સોમનાથમાં. યાદ રાખજો સોમનાથ કઈ નદી કિનારે? યાદ રાખજો હિરણ નદી કિનારે, હિરણ યાદ રાખજો મિત્રો. પછીનો પ્રશ્ન, નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે સેવન સિસ્ટર. મિત્રો સેવન સિસ્ટર ના નથી વાળા પ્રશ્નો પૂછાય છે, અને ફરીથી આમાં પણ પૂછાઉં કે સેવન સિસ્ટર માં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો સિક્કિમ જે છે એનો સમાવેશ થતો નથી. આપણે એક જવાબ યાદ રાખજો. પછીનો પ્રશ્ન, મેરી કોમ માટે કયું વિધાન સાચું નથી? તો સાચી બાબતની વાત કરીએ મણિપુરના છે, બરાબર છે. 2014 એશિયન ગેમ પ્રથમ ગોલ્ડ એ પણ સાચું છે. 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયન જીતવાનો રેકોર્ડ ધરાવે, તાજેતરના ન્યૂઝ છે. તો મિત્રો નથી વાળો જવાબ, તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચિંગ ભૂટિયા છે. ખોટી વાત છે મિત્રો. પછીનો પ્રશ્ન મિત્રો, લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને? મિત્રો પીળો રંગ બને, પીળો. પણ મિત્રો પ્રાથમિક રંગ પૂછાઈ ગયા છે, યાદ રાખજો. ફોરેસ્ટરમાં પૂછાણા છે 9મી નવરાત્રીએ 2016માં, લાલ લીલો ને વાદળી આ પ્રાથમિક રંગો છે. અહીંયા જવાબ આપણે પીળો લઈશું.